વેલકમ ટુ રેપી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ તો આપણે લાસ્ટ સેશનની અંદર બધા જ પ્રકારના સંકરણ કઈ રીતે થાય તેની વાત કરી હતી આ સેશનની અંદર મિત્રો આપણે સ્ફટિક ક્ષેત્રવાદના સિદ્ધાંતની વાત કરશું આ સિદ્ધાંત એ અણુના એટલે કે સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો પર ખૂબ જ ઇફેક્ટ કરે છે જેને આપણે જોઈએ મિત્રો સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંત શું છે

વેર ડી વાય ઝેડ અને મિત્રો આ આ બે જે છે છે એ અક્ષને હોય જ્યારે અક્ષોની વચ્ચેની છે બરાબર તમને યાદ જ હશે ડી કક્ષકોનો આકાર તો અહીંયા જે લિગેન જે છે એ વિજભારિત બિંદુ તરીકે કલ્પના કરવામાં આવે એમાં જે ઋણ એન લિગાણ છે મિત્રો એ ઋણ વિજભારિત બિંદુ બને તટસ્થ અણુ હોય એ ઇલેક્ટ્રોન યુગમાં ધાતુઆયનને શું કરશે દાન કરશે ટૂંકમાં ધાતુઆયન જે છે એ ધન ભારિત રહેવાનો અને લિગેન ઋણ ભારિત થવાનો એટલે એક પ્રકારનો ધ્રુવીય બંધ બનવાનો કયો બંધ બનવાનો ધ્રુવીય એટલે આને એક પ્રકારે એમ પણ કહી શકાય કે આ બંને વચ્ચે જે સવર્ગ સહસંયોજક બંધ છે એને આપણે આયોનિક પ્રકારના બંધનમાં કલ્પના કરશું તો જે ધાતુઆયન જે છે એ પાંચ ડી કક્ષકો જે સમાન શક્તિવાળી હતી એ લાંબા સમય સુધી હવે સમાન શક્તિવાળી રહેવાની નથી કેમ તો કે લિગેન્ડને લીધે એ પાંચે ડી કક્ષકો જે છે એ બે ભાગમાં વહેંચાઈ જાય જેને નામ આપવામાં આવ્યું ક્ષતિ ક્ષેત્ર વિભાજન તમે બરાબર જોજો આ પાંચે પાંચ ડી કક્ષકો હું અહીંયા તમારી નજર સામે દોરું છું બરાબર તમે બધા જાણો છો છતાં આપણે આ પાંચ ડી કક્ષકો જે છે એને આપણે ડી એક્સ વાય અને ઝેડ અક્ષ તમે આને સમજી લેજો બધામાં તો ડી એક્સ સ્ક્વેર ડેસ વાય સ્ક્વેર કઈ હશે તો કે એક્સ અક્ષને સમિત હશે અને બીજું એને વાય એક્સને સમિત હશે આમ ડી ઝેડ સ્ક્વેર કઈ હશે તો કે આ એક્સ ઝેડ અક્ષ ઉપર હશે અને અહીંયા એક મોટું ગોળ હશે હવે ડી એક્સ વાય લખવું હોય તો કઈ લખાય તો એક્સ અક્ષ અને વાય એક્સની વચ્ચે લેવાય અને એક એને લંબ લેવાય એટલે આ ડી એક્સ વાય થાય ડી વાયઝેડ કઈ કહેવાય તો કે વાય અને ઝેડની વચ્ચે લેવાય અને એને લંબ લેવાય આમાં પણ સેમ છે આમાં પણ સેમ છે હવે ડી એક્સ વાય કઈ લેવાય તો એક તો લંબ જ આવશે અને એક આ અહીંયા આવશે આમ આ અક્ષ ઉપર સંમિત નથી બરાબર યાદ રાખજો

એ ધાતુઆયન જે છે એની ફરતે લિગેનની સંખ્યાને આધારે એ ધાતુ આયનના વીજભાર ઉપર તેમજ આ ડી કક્ષકનું ક્ષેત્ર વિભાજન આધાર રાખે ફરીથી એકવાર ડી કક્ષકનું આ વિભાજન કોના પર ડિપેન્ડ કરે તો આ લિગેનની સંખ્યા ઉપર છ છે ચાર છે પાંચ છે બીજો કેન્દ્રીય ધાતુઆયન જે છે એના ના વીજભાર ઉપર પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ એવી રીતના બરાબર તો આ વિભાજનનું પ્રમાણ આપણને ચુંબકીય ક્ષેત્ર અને સ્પેક્ટ્રોસ્કોપી ગુણધર્મો એ સંકીર્ણના કેવા છે દર્શાવે જો ક્ષેત્ર વિભાજન વધુ થશે તો મિત્રો એ ઓછી સ્પીન વાળું સંકીર્ણ બનશે અને જો ક્ષેત્ર વિભાજન નાનું થશે તો મિત્રો વધુ સ્પીન વાળું ચુંબકીય અનુચુંબકીય સંકીર્ણ બનશે તો અષ્ટફલકીય સંકીર્ણમાં આપણે ક્ષેત્ર વિભાજન જોઈએ તો પહેલા તો એનો સવર્ગાંક છ હોય અષ્ટફલકીય સંકીર્ણનો તમે બધા જાણો છો કે ધાતુઆયનના ચોરસના ચાર ખૂણાથી અને એક ઉપર અને એક નીચેથી એમ છ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાના છે આ છ એ છ લીગેનને હું અહીંયા દર્શાવી દઉં તો એ આ રીતે દર્શાવી શકાય જે ચોરસના ચાર ખૂણા અને એક સમતલની ઉપર અને એક સમતલની નીચે મિત્રો તમે હમણાં જ યાદ કરો બધી ડી કક્ષકો જે છે એ અહીંયા જ ગોઠવાયેલી છે જો આ બે એક્સ અને વાયવાળું થાય અને આ એક ઝેડ અક્ષ વાળું થશે રેડી તો આ છ ખૂણા જે છે એ છ ખૂણાને લીધે ડી એક્સ સ્ક્વેર ડેસ વાય અને ડી ઝેડ અક્ષ જે અક્ષ પર આવરાયેલી છે તે તેમજ આની વચ્ચે જે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે એમાં અપાકર્ષણ ઓછું થવાનું છે જો લિગેન પાસે પણ ઇલેક્ટ્રોન યુગમાં ધરાવતી કક્ષક છે અને આ બધા જ ઇલેક્ટ્રોન યુગમાં ધરાવતી કક્ષકો હોય તો આ જે અક્ષ ઉપર છે એ મેક્સિમમ અપાકર્ષણ અનુભવે જ્યારે અક્ષોની વચ્ચે જે છે એ મિનિમમ અપાકર્ષણ અનુભવે તો કઈ રીતે જો આ બધી જ કક્ષકો જે ગોઠવાયેલી હોય એ આ ખૂણેથી એક આમ ગોઠવાયેલી હોય આપણે એમ કલ્પના કરી દઈએ બરાબર બીજી જે છે એ વાય અક્ષ ઉપર ગોઠવાયેલી છે આમ અને ત્રીજી આ ઝેડ અક્ષ ઉપર ગોઠવાયેલી મતલબ ઇલેક્ટ્રોન પણ આ જ દિશાએથી આવવાનો છે ને એટલે પરિણામે શું થશે તો આ પાંચ સમાન શક્તિવાળી જે ડી કક્ષકો જે છે પાંચ સમશક્તિક ડી કક્ષકો એ સમશક્તિક ડી કક્ષક જે છે એ ડી કક્ષકો કોઈ સંમિત વિદ્યુત ક્ષેત્ર અનુભવે તો પણ એ સમાન શક્તિવાળી જ રહી છે એટલે કે પાંચે પાંચ સમશક્તિક જ રહે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં અથવા તો કોઈ ધ્રુવીય ક્ષેત્ર હોય એમાં પણ એ પાંચે પાંચ ડી કક્ષકો સમાન શક્તિ જ વાળી રહે પણ જેવું લિગેન કોઈ આવશે એટલે આ કક્ષકોની શક્તિનું શું થશે ક્ષેત્ર વિભાજન થશે જેવા લિગેન અહીં આવશે એટલે જે વધુ અપાકર્ષણ અનુભવે તેની શક્તિ વધી જાય એટલે કે બે કક્ષકો ઉપર જાય કઈ કઈ તો કે ડી એક્સ સ્ક્વેર ડેસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર એની શક્તિ વધી જાય જ્યારે ત્રણ કક્ષકોની શક્તિ કે ડી એક્સ વાય ડી ઝેડ અને ડી એક્સ ઝેડ એની શક્તિ સરેરા શક્તિ કરતાં શું થાય ઘટી જાય બરાબર જોજો મિત્રો આ બંને વચ્ચેની જે ઉર્જાનો તફાવત છેને આપણે ઓક્ટ્રાહેડલ પરિમાણમાં એટલે કે ડેલ્ટા ઓ વડે દર્શાવે અષ્ટફલકીય ક્ષેત્ર વિભાજન એમ હવે તમે જુઓ ટોટલ કક્ષકો કેટલી છે તો કે પાંચ કક્ષકો હતી એને આપણે નીચે લખીએ જેટલી ક્ષેત્ર નીચે ગઈ એટલી ઉપરના ભાગમાં શું થવાનું વધવાનું એટલે આટલી ઊર્જા વધે જેટલી ઉપર ગઈ એટલી ટુ અહીંયા લખવાનું અને ડેલ્ટા ઓ જેટલી ઊર્જા શું થાય ઘટે નીચેના વડાને આટલી ઊર્જા ઘટે છે જ્યારે ઉપરના વડાને આટલી ઉર્જા શું થાય છે વધે જો સમજો કે એક સરખા પાંચ ભાગ પાડ્યા છે પણ જે ત્રણ ભાગમાંથી ઓછું લઈએ ઓછું આપીએ અને બેને ઉમેરીએ તો જેટલું પહેલાંને ઓછું મળ્યું એટલું આ લોકોને શું થવાનું વધુ મળવાનું ને એટલે ઉપર ઉર્જા વધે ને નીચે ઉર્જા શું થાય છે ઘટે છે તો વિદ્યાર્થી મિત્રો અષ્ટફલકીય ક્ષેત્ર વિભાજન જ્યારે થાય ત્યારે બે કક્ષકો ઉપર જાય જેને ટી વડે દર્શાવાય અને જેની ઊર્જા ઘટે એને ઈ વડે દર્શાવાય છે

આ ત્રણ કક્ષકોને આપણે ટી ટુ જી પ્રકારની કક્ષકો કીધી આ ઈજી અને ટુ જી ટી ટુ જી કક્ષકો જે છે એ હંમેશા અપાકર્ષણ અનુભવે પણ ટી ટુ જી કક્ષકો જે છે એ ઈજી કક્ષકો કરતાં હંમેશા કેવું હોય વધુ જ અપાકર્ષણ અનુભવે ટી ટુજીમાં ઓછું ઈજીમાં વધુ રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ એક્સ સ્ક્વેર ડેસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર આ બંને કક્ષકોની ઉર્જા આના કરતાં શું થાય છે વધી જાય છે પરિણામે આમ પાંચ ડી કક્ષકો કેટલા ભાગમાં વહેંચાઈ બે જે ઊંચી ઉર્જાવાળી કક્ષકો હતી એ આ બે થઈ અને નીચી ઉર્જાવાળી કક્ષકો કઈ બની તો કે ત્રણ જે બે કક્ષોની વચ્ચેની છે રાઈટ તો હવે આપણે એમ કહી શકીએ મિત્રો કે જે ઉપરની કક્ષક હતી દાખલા તરીકે આ પાંચ સમાન શક્તિવાળી કક્ષક જે છે એમાંથી મિત્રો અહીંયા ઉપર બે કક્ષક ગઈ જેના હું નામ અહીંયા સ્પેશિયલ લખી દઉં એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર અને નીચે ઉર્જાવાળી કક્ષકો જે બની એને આપણે ત્રણ અહીંયા લીટા આપી દઈએ એક્સ વાય ડી વાય ઝેડ અને ડી એક્સ ઝેડ અને આ સરેરાશ ઉર્જાની આ ટૂટક લાઈન જે છે એ કહી દઉં ફરીથી એકવાર કહું ટોટલ ઉર્જાના તફાવતને આપણે કહીએ છીએ ડેલ્ટા ઓ જેમાં ટોટલ ભાગ પાડ્યા પાંચ જેટલી કક્ષકો નીચે ગયા એક બે અને ત્રણ તો અહીંયા ઉપર લખીને ડેલ્ટાઓ વડે દર્શાવવાનું જેટલી ઊર્જા કક્ષકો ઉપર ગઈ એ નીચે આંકડો લખીને ડેલ્ટાઓ વડે દર્શાવવાનું આટલી ઊર્જા વધે છે જોવા અહીંયા ઉપર વધે છે અને નીચે શું થાય છે ઘટે છે રેડી ચાલો આવું જ મિત્રો આપણે ચતુષ્ફલકીય સંકિર્ણમાં જોઈએ તો ચતુષ્ફલક માટે સવર્ગાંક કેટલો છે ચાર એટલે ચાર લીગાંડો જે છે એ ધાતુ આયનને સમ ચતુષ્ફલકીય આકાર રીતે ગોઠવાય જો આ એક બીજો ત્રીજો અને આ ચોથો તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એમ કે આ જે અંદર હતી ને કક્ષકો જે અક્ષોની વચ્ચે એને અપાકર્ષવાના છે કેમ કે આ બધાના સ્થાન ત્યાં છે એટલે જો એનું આપણે ગોઠવણી કરીએ તો પહેલાં કરતાં તદ્દન કેવું થશે ઉલટું થશે બરાબર જોજો પાંચે પાંચ મુક્ત આ કક્ષકો છે કોઈ ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર હોય એમ પ્લસની ફરતે આખું કોઈ ગોળાકાર ક્ષેત્ર લાગુ પડી જાય આ ધાતુઆઈન મુક્ત અને આ સ્ફટિક ક્ષેત્ર અલગ ધરાવતું હોય તેવું તો પણ પાંચે પાંચ કક્ષકોની ઉર્જા કેવી રે સરખી જ રહે પણ જેવું લિગેન્ડ આવશે સમચતુષ્ફલકીય રીતે તો આ જે અક્ષોની વચ્ચેની કક્ષકો છે એનું અપાકર્ષણ વધી જાય એટલે એ ઉપર જાય અને પહેલાંનું અપાકર્ષણ ઘટી જાય એટલે એ નીચે આવે તો વિદ્યાર્થી મિત્રો એને આપણે જે નીચે હતી એ ટી ટુ જી ઉપર ગઈ અને ઉપર હતી એ જી કક્ષક નીચે આવી હવે આ જીક અક્ષર ન લખવાનું પણ ચલણ અત્યારે મોજૂદ છે તો મિત્રો આ ડેલ ટુ ફાઈવ ટુ બાય ફાઈવ ડેલ્ટા ટી જેટલી ઊર્જા શું થાય છે અહીંયા વધે છે અને થ્રી બાય ફાઈવ ડેલ્ટા ટી જેટલી ઉર્જા શું થાય છે અહીંયા ઘટે છે ટોટલ જે છે એ આપણું ક્ષેત્ર વિભાજન કેટલું છે ડેલ્ટા ટી છે અને તમે એ પણ યાદ રાખજો કે ડેલ્ટા ટી જે છે એ ડેલ્ટા ઓ કરતાં ઘણું બધું નાનું છે અબાઉટ ફોર બાય નાઇન છે રેડી

અને જેની ઉર્જા બે અક્ષોની વચ્ચે બે કક્ષકો જે છે કે જેની આપણે ઈજીના નામે ઓળખીએ તેના કરતાં કેવી થવાની વધારે ટૂંકમાં આપણે જે આકૃતિમાં સમજાવી હવે તમને સમજાઈ ગયું હશે કે ત્રણે ત્રણ કક્ષકો ડીએક્સ વાય ડી ઝેડ અને ડીએક્સ ઝેડ એ ઉપર ગયા એટલે એને નામ આપ્યું ટી ટુ જી જે નીચે આવી ડીએક્સ સ્ક્વેર ડેસ વાય સ્ક્વેર ને ડીઝેડ સ્ક્વેર એને આપણે નીચે લાવ્યા એટલે એના કરતાં પહેલાંમાં અપાકર્ષણ કેવું લાગ્યું વધુ રેડી ચાલો હવે આવે છે સ્ફટિક સ્થાયીકરણ ઉર્જા સી એફ એસી ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી એવું કહી શકાય ચાલો એના માટે આપણે મિત્રો સૌથી પહેલી વાત તો એક અષ્ટફલકીય સંકીર્ણ હોય તો સી એફ કેટલું હોય તો માઇનસ ફોર નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન ઇજી મતલબ કે ઉપર ગયેલી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હવે તમે જુઓ એમ આ પાંચ કક્ષકો હતી એના આપણે બે ભાગ પાડ્યા એમાં ઉપર ગયા બે ડી એક્સ સ્ક્વેર ડેસ વાય સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર નીચે આવ્યા ત્રણ ડી એક્સ વાય ડી વાય ઝેડ અને ડી એક્સ જેડ મિત્રો આ ત્રણ બોક્સ નીચે આવ્યા રાઈટ તમે આ ટુટક લીટીની ઉપરના ભાગમાં શું લખું તો યાદ કરો તો કે થ્રી બાય ફાઈવ ઓ જેટલું વધે નીચે લખ્યું તું ટુ બાય ફાઈવ ડેલ્ટા ઓ જેટલું ઘટે તો મિત્રો તમે જો થ્રી બાય ફાઈવ ડેલ્ટા ઓ એ ક્યાં હતું તો કે આ હતું તમારું ઇજી કક્ષકોમાં અને આ હતું તમારું ટી ટુ જી કક્ષકોમાં બરાબર છે તો જે ઘટે છે ને એને અહીંયા માઇનસ લગાડ્યું છે ને અહીંયા એક ટી અક્ષર આવે એટલે એમાં રહેલા સં ઇલેક્ટ્રોન જે હશે એ સંખ્યા ગુણ્યા આનો તમે ભાગાકાર કરો ટુ બાય ફાઈવ તો એ માઇનસ પોઈન્ટ ફોર થશે ગુણ્યા એનજી એટલે કે ટી ટુ જીમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હોય એને ગુણ્યા આ કરી દેવાનું પોઈન્ટ સિક્સ તો તમે આનો ભાગાકાર વિચારો પોઈન્ટ સિક્સ જ થશે તો પોઈન્ટ સિક્સ ગુણ્યા ઉપર રહેલા ઇલેક્ટ્રોન અહીંયા માનલો કે એક એક ઇલેક્ટ્રોન હોય તો એને ગુણ્યા બે કરી દેવાનું આખા ચોરસની બહાર ડેલ્ટાઓ બંનેનું કોમન લઈ લીધું છું રેડી અને યુગ્મીકરણની ઊર્જા એક ઉમેરવાની રહેશે તો આપણે આને ફરીથી એકવાર ઈરેઝ કરીને એકવાર તમને સમજાવીએ ચાલો ઉપર કેટલી કક્ષકો છે તો કે બે કઈ કઈ તો કે ટી ટુ જી સોરી ઇ ક્ષક નીચે કેટલી છે ત્રણ ટી ટુ જી પ્રકારની ઉપરના ભાગમાં તો કે થ્રી બાય 5 ડેલ્ટા ઓ જેટલું વધે છે નીચેના ભાગમાં ટુ બાય ડેલ્ટા ઓ જેટલું ઘટે છે તો હવે સી એફ એસ આપણે ગણવું હોય તો કેમ ગણાય તો આ ઘટે છે એટલે માઇનસ માઇનસ ટુ બાય ગુણ્યા ટી ટુ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ટી ટુ જીના ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ ઉપરનું થ્રી બાય ફાઈવ ઇજીના ઇલેક્ટ્રોનની સંખ્યા અને આખાને ગુણ્યા ઓ વત્તા પેર એનર્જી એટલે કે યુગ્મીકરણની ઊર્જા થઈ ગયું ને સૂત્ર હવે આનાથી ઊંધું ટી વિચાર્યું છે ચતુષ્પલકીય હોય તો આ ક્રમ કેવો તો ઉપર નીચે બદલાઈ ગયો ઉપર કેટલા હતા ત્રણ તો ઈ જી પ્રકારની જે છે એ કક્ષકો નીચે ગઈ અને આ ટી ટુ જી પ્રકારની કક્ષકો હતી એ ઉપર આવી ગઈ રેડી તો હવે તમે જુઓ એમ ટુ બાય ફાઈવ ડેલ્ટા ટી જેટલી વધે ઉર્જા અને થ્રી બાય ફાઈવ ડેલ્ટા ટી જેટલી ઘટે ઉર્જા તો આના ઉપરથી સી એફ એસ આપણે જો ગણતરી કરીએ તો આ જે ઘટે છે એ થ્રી બાય ફાઈવ અને ઇજીના ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા ટુ બાય ફાઈવ ડેલ્ટા ટી અથવા તો આપણે ટુ બાય ફાઈવને કાઉસમાં ગુણી દઈએ ટી અને વત્તા પેરિંગ એનર્જી રેડી તો આ તમે સમજી શકો છો આ સૂત્ર કેવી રીતે આવ્યું ઓકે તમારે આમાં ખાલી ગણતરી કરવાની છે ઇલેક્ટ્રોન કેટલા આવશે તેના આધારે ઓકે ચાલો નેક્સ્ટ એના આપણે બે ઉદાહરણ લઈએ જુઓ હવે શું થાય છે એ પણ જોઈએ ચાલો સૌથી પહેલી વાત તો એ કે કયું ઊંચી સ્પીન અને કયું નીચી સ્પીન વાળું સંકીર્ણ છે તે સૌથી પહેલા જણાવો તો સૌથી પહેલા બંનેને આપણે ચિતાર દોરવા પડશે તો સૌથી પહેલી વાત તો એ કે સાઇનાઇડ પ્રબલન છે જે મેં તમને ઉપર કીધું એમ આ એફ નિર્બલ છે બંને સંકીર્ણમાં ડી સિક્સ ઇલેક્ટ્રોનિક બંધારણ છે કેમ ડી સિક્સ તો મિત્રો અહીંયા આની ઓક્સિડેશન સ્થિતિ ગણો તો આ પણ પ્લસ ટુ છે અને આ પણ પ્લસ ટુ જ છે અહીંયા એને ટુ આવે મિત્રો પ્લસ ટુ છે રાઈટ તો હવે તમે જુઓ કે બંનેમાં પ્લસ ટુ જ સંકીર્ણ છે એટલે એનો ઓક્સિડેશન આંગ બેનો પ્લસ ટુ આવી ગયો તો હવે એફ ઇ પ્લસ ટુની ઇલેક્ટ્રોન રચના તમે મનમાં વિચારો તો આર્ગોન થ્રી અને ફોર એસ જનરલી કેવું હોય ફોર એસ ટુ અને થ્રી સિક્સ હોય તો હવે અહીંયા માત્ર થ્રી ડી સિક્સ જ ભાઈ દી તો હવે આ ડીના છ ઇલેક્ટ્રોન જે છે ને એને હું અહીંયા લખીને સમજાવું જોજો આ છ પાંચ કક્ષકોમાં છ ઇલેક્ટ્રોન જે છે એને આપણે પ્રબળ લિગેન્ડ હશે ને તો પુનઃ ગોઠવણી કરીશું સોરી પ્રબળ લિગેન્ડ હશે તો એની પુનઃ ગોઠવણી થાય કેવી રીતે થાય તો જો આ રીતે તો આ જે છ ઇલેક્ટ્રોન છે મિત્રો એ છ ઇલેક્ટ્રોન ને તમે જ્યારે બે ભાગમાં વિભાજીત કરો તો સૌથી પહેલું ઉપરની કક્ષક કઈ છે આ ઈજી પ્રકારની છે તો ઈજી પ્રકારની જે આ કક્ષકો જે છે અને આ ટી ટુ જી પ્રકારની કક્ષકો છે તો હવે તમે જુઓ આની ઉર્જા ઘણી નીચી છે કેમ કે સ્ફટિક ક્ષેત્રવાદના સિદ્ધાંતમાં તમે જુઓ સાઇનાઇડ કેવો લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ છે તો પ્રબળ લિગેન્ડ હોય તો આ મોઢું બહુ મોટું થાય પરિણામે ઇલેક્ટ્રોન નીચેથી ઉપર જવાનું વલણ ધરાવતો નથી હવે આપણને કોઈ અહીંયા અમેરિકામાં જવાનું કે એમ કે ભાઈ તમે ઇન્ડિયામાં દસ હજાર પગાર મળે છે અને અમેરિકામાં જઈને તમને વીસ હજાર પગાર મળશે તો કોક અમેરિકા જવાનું લાલચ ધરાવે પણ તમે સારું મિત્રો અહીંયા ભેના હોય અને તમને જ અહીંયા જ તમને પાંચ લાખ પગાર મળતો હોય ને એમ કે અમેરિકામાં પેટ્રોલ પંપ ઉપર નોકરી કરવાની તો કોઈ જાય નહીં આ એના જેવી વાત છે અહીંયા સારામાં સારી શાંતિ છે તો ઉપર કોણ જાય કેમ કે આ બહુ મોટો ગેપ છે એટલે આ ડેલ્ટાઓ જે છે એ ડેલ્ટાઓ એ આ પેરિંગ એનર્જી કરતાં પણ બહુ વધી જાય છે એટલે ઇલેક્ટ્રોન નીચેથી ઉપર જવાનું કોઈ વલણ ધરાવશે નહીં મતલબ બધા ઇલેક્ટ્રોન ડબલ ડબલ થશે હવે તમે આના માટે જો સી એસ વિચારો સી એફ તમે આના માટે જો વિચારો તો તમે આવું લખી શકો આ કેટલા છે તો કે ટુ બાય ફાઈવ માઇનસ ટુ બાય ફાઈવ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે છ થ્રી બાય ફાઈવ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કોઈ નથી મતલબ કે ઝીરો આને લગાડ્યું આપણે ડેલ્ટા ઓ અને વત્તા પેરિંગ એનર્જી જે હોય તે તો મિત્રો આપણે આને આવું લખી શકીએ માઇનસ બારના છેદમાં પાંચ ડેલ્ટાઓ વધતા પી ઈ આવું ગણી શકાય ને રેડી ચાલો બીજું એક ઉદાહરણ લઈએ મિત્રો તમે જુઓ અહીંયા પણ થ્રી સિક્સ જ છે પણ હવે શું થશે એફ કેવો છે

હવે ઇલેક્ટ્રોન નીચે આવે તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ થ્રીડી કક્ષકના છ ઇલેક્ટ્રોન છે પણ આ વખતે એફ કેવો છે તો કે નિર્બળ ક્ષેત્ર વિભાજન ધરાવતો લીકે છે જે નિર્બળ હોય ને મિત્રો એમ કહેવાય કે મોઢું ઓછું ફાડે પ્રબળ હોય તો બહુ મોટું થાય અહીંયા પ્રબળ હતો તો આટલું મોટું છે એમ કલ્પના કરો અને નિર્બળ છે તો આટલું જ છે તો હવે શું થશે જેવો ઇલેક્ટ્રોન પહેલો અહીંયા ગોઠવાશે બીજો ગોઠવાશે ત્રીજો ચોથો ને પાંચમો ઉપર છે પછી છઠ્ઠો નીચે આવે તમે બરાબર આ કલર ચેન્જ થઈને જુઓ પહેલો આ અહીંયા આવ્યો આ પહેલો ઇલેક્ટ્રોન આ બીજો ઇલેક્ટ્રોન અહીંયા ગયો ઊંડના નિયમ મુજબ ત્રીજો ઇલેક્ટ્રોન પાછો અહીંયા ગયો પછી ચોથો ઇલેક્ટ્રોન પાછો અહીંયા આવે પાંચમો ઇલેક્ટ્રોન પાછો અહીંયા જાય પછી છઠ્ઠો ઇલેક્ટ્રોન મિત્રો અહીંયા આવે છે હવે તો છઠ્ઠો ઉપર એવા કરતાં નીચે જ યુગમીકરણ કરવાનું પસંદ કરે ને કેમ કે આ ગેપ કેવો છે નાનો છે તો મારો કહેવાનો મતલબ એમ છે કે આ ઊર્જાનો ગેપ અહીંયા જે ડેલ્ટાઓ જે છે એ અષ્ટફલકીય ક્ષેત્ર વિભાજન દર્શાવે અહીંયા પણ અષ્ટફલકીય છે કેમકે લિગેન્ડ બંનેમાં કેવા છે છે જો રેડી ચલો હવે આપણે બંને માટે સી એફ એસ ઇ ની ગણતરી સમજાવીએ જુઓ તો આના માટે હું સી એફ એસ ઈ ની ગણતરી કરું તો મેં તમને કીધું એમ કે નીચેની કક્ષકો કેટલી છે તો કે માઇનસ ટુ બાય ફાઈવ એના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે છ વત્તા ઉપર કોઈ ઇલેક્ટ્રોન નથી એટલે ઝીરો તો થ્રી બાય ફાઈવ ઇન્ટુ ઝીરો બારના છેદમાં પાંચ ઓ વત્તા પી ઈ આવે જ્યારે આની અંદર તમે સી એફ એસ ઈ ગણો મિત્રો તો તમે જો આ કેટલા છે પાંચ ઇલેક્ટ્રોન છે જે નીચે ગયા છે તો માઇનસ ટુ છે બે ઇલેક્ટ્રોન છે આ આખાને આપણે ડેલ્ટા ઓ વડે ગુણીએ અને પછી પેરિંગ એનર્જી અંદર ઉમેરીએ વિદ્યાર્થી મિત્રો તમે બરાબર જોજો હું આ પાંચ ઉડે ને તો ઉડાડતો નથી કેમ કે છેદમાં પાંચ બે બાજુ છે હવે તમે ખાલી નજર કરો પાંચ દુ દસ માઇનસ દસ ત્રણ દુ છ પ્લસ છ એટલે દસમાંથી છ જાય તો માઇનસ ચારના છેદમાં પાંચ ઓ વત્તા પેરિંગ એનર્જી આવું તમે લખી શકો ઓકે આઈ થિંક સમજાઈ ગયું છે ફરીથી એકવાર ગણતરી કરીએ જુઓ એનું સૂત્ર મૂકેલું છે અને એ જ પ્રમાણે મૂકીએ એટલે આવો જવાબ આવી જશે આ પોઈન્ટમાં છે પેલું પોઈન્ટમાં નહોતું

તમે જોઈ શકો છો હવે મિત્રો આગળનો ટૉપિક લઈએ રેડી આઈ થિંક સો ખ્યાલ આવી ગયો છે ચાલો હવે આવે છે ક્ષેત્રવિભાજનને અસર કરતા પરિબળોની ચર્ચા તો સૌથી પહેલી અસર કરે લીગાણની પ્રબળતા બરાબર યાદ રાખજો જે બોલું છું જેટલો લીગાણ પ્રબળ એટલો વધુ નજીક આવે જેટલો વધુ નજીક આવે એટલું ક્ષેત્ર વિભાજન વધુ થાય જેટલું ક્ષેત્ર વિભાજન વધુ થાય એટલું ડેલ્ટાઓ મોટું થશે જેટલું ડેલ્ટાઓ મોટું થશે એટલું નીચેથી ઇલેક્ટ્રોન ઉપર જવાનું વલણ કેવું ધરાવે ઓછું ધરાવે અને પરિણામે નીચેને નીચે બેસે તો ડબલ ડબલ ઇલેક્ટ્રોન વધુ ભેગા થાય ઉપર જાય નહીં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે ટૂંકમાં ચુંબકીય ગુણધર્મ કેવો આવે ઓછો આવે એટલે સૌથી પહેલાં લિગેનની પ્રબળતા આવે બીજું છે કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક ખાસ યાદ રાખવાનું કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન એફ ઇ પ્લસ ટુ અને એફઈ પ્લસ થ્રી તો એફઈ પ્લસ થ્રી જે છે એ વધુ કદમાં નાનો રહેશે એટલે એની ફરતે જ વિદ્યુત ક્ષેત્ર કેવું લાગુ પડશે વધુ લાગુ પડશે ત્રીજું છે સંક્રાંતિ શ્રેણી તમે જુઓ ખાસ કરીને સી એફએસીનો ક્રમ તમે જુઓ તો ફાઇવ ડી સંક્રાંતિ શ્રેણી પછી તૃત ચોતુર્થ અને તૃતીય એટલે આમ એક્ચ્યુઅલી કહેવાય થ્રી ડી સંક્રાંતિ શ્રેણી કરતાં ફોર ડી કરતાં ફાઇવ ડીમાં

ઓકે જેટલો લિગેન્ડ પ્રબળ ને એટલું સીએફએસસી વધવાનું જેટલો લિગેન્ડ નિર્બળ એટલું સીએફએસસી ઘટવાનું સંક્રાંતિ શ્રેણીની પણ વાત થઈ મિત્રો ભૂમિથી નંબર ઓફ લિગાન્ડ જો છ લિગેન્ડ હશે તો અષ્ટફલકી હશે ચાર લિગેન્ડ હશે તો સમચતુષલકીય અથવા તો સમતલીય ચોરસ હશે પાંચ લિગેન્ડ હશે તો તો ત્રિકોણીય દ્વિપિરામિડ હશે અથવા ચોરસ પિરામિડ હશે તમે જો ટેડ્રાહડ્રલ કરતાં ઓક્ટ્રાહાઇડ્રલ એને કરતાં સ્ક્વેર એટલે કે સમચતુષ્ફલકીય કરતા અષ્ટફલકીય અષ્ટલકીય કરતાં સમતલીય સમચોરસ ઓકે તો એ ભૂમિથી પણ અસર કરે તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે તમે જુઓ આની અંદર એક ખાસ સૂત્ર તમારે આ સમજવા જેવું જે મેં તમને આગળ કહી દીધું અષ્ટફલકીયમાં થતું ક્ષેત્ર વિભાજન એ ચતુષ્ફલકીય કરતા ચાર ના છેદમાં નવ ગણું મતલબ કે અષ્ટફલકીય કરતા ઘણું નાનું છે ઘણું નાનું જ્યારે સ્ક્વેરમાં થતું જે ક્ષેત્ર વિભાજન છે સ્ક્વેર એટલે કે સમતલીય સમચોરસમાં થતું ક્ષેત્ર વિભાજન એ ચાર તૃતીયાંશ ગણું મતલબ ઘણું વધારે છે સો સો આપણે કહી શકીએ કે આ ક્રમ જે છે એ ખાસ જાણવા જેવો છે બરાબર યાદ રાખજો ચલો લિગેન્ડની પ્રબળતાને અસર કરતા પરિબળો કયા છે આપણે કેમ ખબર પડે કે આ લિગેન પ્રબળ છે કે આ લિગેન નિર્બળ છે આપણે હમણાં જ એને એક સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી જોવાના મિત્ર સૌથી પહેલા તો સારો સીગમા દાતા કહેવાય એકચ્યુઅલી સિગ્મા દાતા મતલબ અહીંયા ઇલેક્ટ્રોન બોન્ડ ઇલેક્ટ્રોન યુગમાં દાન કરશે સારું પાય સ્વીકારનાર છે મતલબ કે પાય ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારે તે છે ઊંચો ઋણવિજાર મતલબ માઇનસ ચાર્જ જેટલો વધુ એટલો એ લિગેન્ડની પ્રબળતા સારી દાખલા તરીકે તમે જુઓ એમ ઓ માઇનસ ટુ કરતાં એન માઇનસ થ્રીમાં ઇલેક્ટ્રોન યુગ્મનો વીજભાર વધી ગયો જુઓ ઇવન તો ઓ માઇનસ કરતા ઓ માઇનસ થ્રી હોત કે ઓ માઇનસ ઓ ટુ માઇનસ ટુ હોત તો વધારે થતે નાનું કદ જેમ કદ નાનું છે એમ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધવાની કેમ કે એની અંદર શું થશે તો કે કદ એકદમ ઘટી જવાનું મિત્રો દાખલા તરીકે આખી એક સિરીઝ છે મિત્રો જેને કહેવામાં આવે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ તો તમે જોઈ શકો છો આઈ માઇનસ સૌથી નિર્બળ આ બધા માઇનસ છે એ બધા નિર્બળ ઇગેન છે આયોડિન બ્રોમિન સાયનાઇડ થાયોસાઇનાઇડ ક્લોરાઇડ સલ્ફાઈડ નાઇટ્રેટ ફ્લોરાઇડ હાઇડ્રોક્સો અને ઓક્ઝલેટો પણ કહેવાય પછી આ પાણી એટલે કે એકવા છે પછી આઇસો થાયોસાઇનેટો એડીટીએ માઇનસ ફોર એમોનિયા ઇએન એટલે ઇથેન વન ટુ ડાયમાઇન નાઇટ્રિટો સાઇનો બરાબર આ બે વાર છે એટલે અહીંયા એક વાર કાર્બોનીલ આ બધા પ્રેણી છે મિત્રો આની સુધી અહીંયાથી બધા પ્રબલ લિગેન છે એમ સમજી લેવાનું પ્રબલ લિગેન જનરલી આ બધા કેવા લિગેન્ડ છે પ્રબલ તમને યાદ હોય તો બહુ વધારે પડતો શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ જાય તો રુધિર સાથે જોડાય અને આ હિમોગ્લોબિન સાથે એચ બહુ જ ઓ કરતા અબાઉટ ત્રણસો ગણું વધુ સ્થાયી છે એનો મતલબ આ ખૂબ જ પ્રબલ લિગેન છે એકવાર જોડાઈ ગયા પછી છૂટો પડતો નથી અને એટલે જ માણસોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે રેડી આ સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંતની ઉપયોગિતા ક્યાં આવશે તો આપણને કામ ક્યાં લાગશે તો પહેલું મિત્રો સંકીર્ણ સંયોજનની ભૂમિથી નક્કી કરે બરાબર યાદ રાખજો કોઈપણ સંકીર્ણ ચાર વાળું એસપી થ્રી સંકરણ આવશે કે ડી એસપી ટુ સંકરણ આવશે એટલે કે સમ ચતુષ્ફલકીય હશે કે સમતલીય સમ ચોરસ હશે તો એ આપણને નક્કી કરવામાં મદદ થાય બીજું અનુચુંબકત્વની માત્રાની ગણતરી કરવા માટે તમે માં જોયું જ કે અયુગમિત ઇલેક્ટ્રોન કેટલા છે ને યુગમિદ ઇલેક્ટ્રોન જેટલો લીગેન નિર્બળ એટલું ક્ષેત્ર વિભાજન નાનું તો ઇલેક્ટ્રોન ઉપર સરળતાથી જશે બરાબર અને પરિણામે શું થશે તો કે અયુગ્મિદ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે ત્રીજી વાત મિત્રો કરીએ રંગ નક્કી કરવા માટે રંગ જે છે ને મિત્રો એ આ ક્ષેત્ર વિભાજનમાં ઇલેક્ટ્રોન જે નીચેનો ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપર જાય છે ને એના લીધે જ રંગ આવે છે પેહલા ઉપર જાય ને પાછો ઉપરથી નીચે આવે એટલે આ એની એક્સાઇટેડ સ્ટેજ કહેવાય અને આ એનું ગ્રાઉન્ડ સ્ટેજ કહેવાય તો એક્સાઇટેડ સ્ટેજમાં કોઈ પણ ઇલેક્ટ્રોન લાંબો સમય ટકવાનો નથી રેડી ચાલો તો આ એના રંગ માટે નહોતું હવે રંગ મળવાનું કારણ શું છે તો રંગ મળવાનું કારણ છે ડીડી સંક્રાંતિ વોટ ઇઝ ડીડી સંક્રાંતિ મેં તમને હમણાં જ કીધું કે નીચી ઉર્જાવાળી કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન ઇજીમાંથી ક્યાં જાય ટી ટુજીમાં અથવા ટી ટુજીમાંથી ક્યાં જાય ઇજીમાં બે ગોનેમાં ચાલે સમચતુષ્ફલકીય હશે તો નીચે ઇજી હશે ને ઉપર ટી ટુજી હશે અષ્ટફલકીય હોય તો ઉપર ઇજી છે ને નીચે ટી ટુજી છે બરાબર તો એ ડીડી સંક્રાંતિ થવાનું કારણ જ એ છે અને ડીડી સંક્રાંતિ એટલે જ એ છે કે નીચી ઊર્જા ધરાવતી કક્ષક જે હોય એ નીચી ઊર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન સંક્રમણ પામે એને ડીડી સંક્રાંતિ કહેવાય પાછો ત્યાંથી નીચે આવે એટલે ઉર્જા શું કરે ચોક્કસ તરંગ લંબાઈવાળા ફોટોન સ્વરૂપે ઇમિટેડ કરે ઉત્સર્જિત કરે ચાલો દાખલા તરીકે જુઓ આ ઇલેક્ટ્રોન ધરાવતી અહીંયા ત્રણ કક્ષકો છે ડી એક્સ વાય છે આ ડી વાય ઝેડ છે અને આ ડી એક્સ ઝેડ છે મિત્રો અહીંયા બંને કક્ષકો ખાલી છે કઈ છે તો કે ડી એક્સ સ્ક્વેર ડેસ વાય સ્ક્વેર છે ને ડી ઝેડ સ્ક્વેર છે જેવું તમે જુઓ તો અહીંયા ઈ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઝીરો છે જ્યારે અહીંયા ટી ટુ જીમાં વન છે મતલબ આનું ઇલેક્ટ્રોનિક બંધારણ લખો તો આવું લખાય હવે જેવું આના ઉપર એચવી ફોટોન પડે એટલે આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને ઉપરના તરફ ટ્રાન્સફર થાય એટલે અહીંયા આવી ગયું અને અહીંયા તમે જુઓ તો ત્રણેય કક્ષકો કેવી થઈ ગઈ ખાલી તો ટી ટુ જી ઝીરો થઈ ગયું અને ઈ જી વન બની ગયું આપ જોઈ શકો છો તો આને લીધે ઇલેક્ટ્રોન ઉપર ગયો હવે પાછો શું થશે જેવું ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે પાછો નીચે આવશે અને પરિણામે આપણને ચોક્કસ રંગ જોવા મળે છે ઓકે

ના રા આવું છે મિત્રો પણ એક એક્ઝેક્ટ ચક્ર દોરીને બતાવે જુઓ અહીંયા તમે જુઓ છો એમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ભાગ વિચાર્યા છે આ જે છે વાયોલેટ ઇન્ડિગો બ્લુ બ્લુ ગ્રીન ગ્રીન યલો ગ્રીન યલો ઓરેન્જ રેડ અને પર્પલ આવા કલર છે આ ચક્રને બરાબર યાદ રાખવાનું અને એના કરતાં થોડું સેટલમેન્ટ આમાં પણ થઈ શકે બરાબર યાદ રાખજો પૂરક રંગ જો એ વાયોલેટ અંદર શોષણ કરશે તો એ દેખાશે કેવું તો કે યલ્લો ગ્રીન જેવું દેખાશે એક્ઝેક્ટ સામેનું જ જોવાનું ઇન્ડિગો હશે તો યલ્લો હશે બ્લુ હશે તો ઓરેન્જ હશે બ્લુ ગ્રીન હશે તો રેડ હશે પર્પલ હશે તો ગ્રીન હશે આવા જ કલરમાં એ દેખાય પૂરક એટલે સામસામે બરાબર ચાલો તો મિત્રો લાલ રંગનો પૂરક કયો તો અહીંયાથી તમે જોઈ શકો છો કે રેડ કલર જે છે તો એનો પૂરક રંગ કયો છે તો કે ભૂરો લીલો બ્લુ ગ્રીન બરાબર લાલ રંગની સામે એવી જ રીતે તમે જુઓ તો આ કલર કયો છે તો કે પર્પલ કલર છે તો એની સામે કયો આવશે ગ્રીન કલર આવશે તો ચલો આનું જ મિત્રો એક આપણે ઉદાહરણ લઈ લઈએ ફરીથી એકવાર તો ટિટેનિયમ હેક્ઝા પ્લસ થ્રી જાંબલી રંગ કેમ ધરાજ મિત્રો આને જ આપણે સમજીએ તો સૌથી પહેલાં ટિટેનિયમ જે છે એની ઓક્સિડેશન સ્થિતિ તમે જુઓ તો પ્લસ થ્રી છે આની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન થ્રી ડી ફોર એસ ફોર એસ ટુ એટલે અઢાર ને બે વીસ વીસ ને બે બાવીસ કેમ કે આનો નંબર કેટલો છે બાવીસ તો જ્યારે પ્લસ થ્રી કરશું મિત્રો એટલે આ ઇલેક્ટ્રોન અહીંયાથી જશે અને આમાં થઈ જશે મિત્રો એક ઇલેક્ટ્રોન હવે ડીની પાંચ પેટા કક્ષકો સમશક્ત હોય રેડી જ્યારે લિગેન્ડ આવે એટલે ક્ષેત્ર વિભાજન થાય એટલે ટી જે છે આ ઈજી પ્રકારની કક્ષક બનશે ડીએક્સ સ્ક્વેર ડેસ વાય સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર અષ્ટલકીય છે એટલે અને નીચે ટી ટુ જી પ્રકારની કક્ષકો બનશે એક ઇલેક્ટ્રોન પહેલાં નીચે જ ગોઠવાય હવે આ ટી ટુ જી વન જે છે અને ઇજી ઝીરો છે તો જેવો એના પર સૂર્યપ્રકાશ પડે એટલે આ ટી ટુ જીમાંથી ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે ઉપર તરફ જશે અહીંયા જશે રેડી અને પાછો એ ક્યાં આવશે અહીંયા આવશે એટલે એને લીધે એનો જાંબલી રંગ જોવા મળે છે ચલો આપણે વર્ણન ચેક કરી લઈએ મિત્રો આ બધું કાઢી નાખીએ ચાલો તો જુઓ ટીઆઈ પ્લસ થ્રીની ડી કક્ષકો અષ્ટફલકીય લિગેન્ડની હાજરીને લીધે ડી જનરેસી ગુમાવે ડી જનરેટ એટલે એક સમાન શક્તિ હતી તે ગુમાવે પરિણામે ટીજી અને ઇજી પ્રકારની જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો બને ટી ટુ જી ઇજી વન માં ઉત્તેજિત થવા માટે જે દ્રશ્ય પ્રકાશ કિરણો શોષે છે એનો પૂરક રંગ કયો છે જાંબલી એટલે આપણને જાંબલી જોવા મળે સેમ વે સંકીર્ણ સંયોજનો કઈ રીતે રંગ આપે છે તો મિત્રો એ જ કારણ ફરીથી એકવાર જ્યારે ડી ઇલેક્ટ્રોન દ્રશ્ય પ્રકાશમાંથી ઉર્જાનું શોષણ કરે એટલે નીચી ઉર્જા ધરાવતીમાંથી ઊંચે જાય એટલે કે ડીડી સંક્રાંતિ અનુભવ જેને એને ઉત્તેજિત થયું કહેવાય શોષિત ઉર્જા સાથે ચોક્કસ તરંગ લંબાઈ સંકળાયેલી હોય જેને લીધે શું થાય ચોક્કસ આપણને રંગ જોવા મળે આપણે ઉર્જા ઈ બરાબર એચસી જાણીએ છીએ આ મેક્સ પ્લાન કે આપેલું સૂત્ર છે એચસી બાય લેમડા તો તમે જુઓ છો જેટલી ઉર્જા અહીંયા તરંગ લંબાઈ શોષાશે એટલી ઉર્જા એની કેવી હશે ઓછી જેટલી તરંગ લંબાઈ વધુ એટલી ઉર્જા કેવી થવાની ઓછી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો આ એની સાથે ચોક્કસ ઉર્જા એક સંકળાયેલી હોય છે મિત્રો આની આ વાત કરીએ આપણે આગળ ઇલેક્ટ્રોન જ્યારે નીચા ઉર્જા સ્તરમાં જાય છે ત્યારે રંગ ઉત્પન્ન કરે છે જેની તરંગ લંબાઈ શોષિત તરંગ લંબાઈને કેવી મળે છે પૂરક મળે છે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ઉર્જા સાથે સંકળાયેલું હોય છે એટલે રંગ જોવા મળે એવી જ રીતે આનો જાંબલી રંગ ગરમ કરતાં કેમ દૂર થાય તો મિત્રો જુઓ જેવું તમે ગરમ કરશો એટલે પાણીના અણુઓ દૂર થશે આ એચ જે છે અહીંયાથી નીકળી નીકળીને બહાર આવવા મળશે પરિણામે લીગાંડની ગેરહાજી થતાં સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થતું નથી આપણે આગળના સવાલમાં જોયું હતું જેવું સ્ફટિક ક્ષેત્રમાં લિગેન્ડ આવે તો જ ડીની પાંચ કક્ષકોની વહેંચણી થતી હોય અને પરિણામે પદાર્થ શું થઈ જાય છે રંગવિહીન થાય છે એવું જ મિત્રો બીજું ઉદાહરણ છે એફી સીએન સિક્સ માઇનસ ફોર અને એફી એચ ટુ પ્લસ ટુ પરથી એફી સીએન સિક્સ માઇનસ ફોર અને એફી એચ ટુ પ્લસ ટુ ના મંદ દ્રાવણમાં જુદા જુદા રંગ આપે છે કેમ આવું થાય જુઓ તો એનું કારણ છે મિત્રો પ્રબળતા જુદી જુદી હોવાને કારણે આ એફી પ્લસ ટુ છે જુઓ અને આ એફી પણ પ્લસ ટુ છે રેડી આપણને એમથી કેમ એવું છે તો સાઇનાઈડ માઇનસ લિગેન જે છે એની પ્રબળતા પાણી કરતાં ઘણી વધારે છે તમે યાદ કરો ક્ષેત્ર વિભાજનને અસર કરતા પરિબળમાં પહેલું જ એવું હતું લિગેનની પ્રબળતા જેટલી વધારે એટલી સી એફ એસી વધારે અને પરિણામે બંનેના કલર કેવા મળશે જુદા જુદા આપ જાણો છો કે અહીંયાથી ઇલેક્ટ્રોનિક કૂદકો મારીને અહીંયા જવા કરતા અહીંયાથી અહીંયા જવાનું હોય તો વધુ ગેપ જરૂર પડે જુઓ જેટલી ઉર્જા વધુ શોષાય છે એટલી તરંગ લંબાઈ નાની થશે મતલબ કે જાંબલી રંગ તરફ આવશે રાઈટ ચાલો દ્રક્ષ ક્ષેત્રમાં શોષણ તરંગ લંબાઈનો સાચો ક્રમ આ ત્રણ માટે જણાવો તો આપણે લિગેન માટે જોવું પડશે આપણે સૂત્ર જોઈ ગયા એ બરાબર એચ સી બાય લેમડા જેટલી ઉર્જા વધુ હશે એટલી તરંગ લંબાઈ કેવી હશે નાની હશે મતલબ ઉર્જા ક્યારે વધુ હોય કે લિગેન જેટલો પ્રબળ એટલો ઉર્જા પણ વધારે મતલબ લિગેન કયો પ્રબળ છે પાણી નાઇટ્રેટ કે એમોનિયા તો મિત્રો એના આપણે અહીંયા ક્રમ લખી દઈએ પાણી સૌથી પ્રબળ એમોનિયા અને પછી નાઇટ્રેટ આ એના તરંગ લંબાઈનો ક્રમ સાચો આવશે ઉર્જાનો ક્રમ નથી બરાબર યાદ રાખજો તરંગ લંબાઈનો ક્રમ તો મિત્રો આ આના માટે આપણે વાત કરીએ એમ કે આ લિગેનની પ્રબળતાનો ક્રમમાં તમે યાદ કરો તો એનો ટુ સૌથી પ્રબળ લિગેન છે એટલે એ સૌથી છેલ્લે ગયો પછી એમોનિયા છે અને પછી પાણી છે આ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ છે જેટલો લિગેન્ડ પ્રબળતાવાળો હશે એટલી ઉર્જા વધુ હશે જેટલી ઉર્જા વધુ હશે એટલી એની તરંગ લંબાઈ કેવી હશે ઓછી હશે રેડી એટલે એનોટું વાળું છેલ્લે જાય છે ખ્યાલ આવ્યો ચાલો નેક્સ્ટ છે મિત્રો દ્રાવણમાં સવર્ગ સંયોજનોની સ્થાયીતા ચાલો ઉષ્માગતિકીય સ્થાયીતા અનુસાર કોઈ પણ ધાતુ આયન જે છે એ ધાતુ આયન અને લિગાન્ડ વચ્ચેની પ્રક્રિયામાં લુઈસ એસિડ બેઇઝ હોય કેવી રીતે જુઓ આ લિગેન્ડ જે ઇલેક્ટ્રોન યુગમાં દાતા છે મતલબ આ લુઈસ બેઝ થાય અને આ જે છે એ લુઈસ કેવો થવાનો એસિડ થવાનો એટલે પરિણામે કેવું થશે કે એનો સંતુલન અચળાંક કેવો થવાનો ઊંચો થવાનો હંમેશા લુઈસ એસિડ બેઝ પ્રક્રિયા જે છે ઉષ્મા ગતિકીય રીતે ઘણી સ્થાયી હોય બરાબર કેવી રીતે જુઓ એમ વત્તા એન લિગેન છે લિગેનના નંબર સંખ્યા છે તો એમએલ એન બને માટલો કે એમએલ સિક્સ પણ બનવાનો હોય એટલે કે અષ્ટફલકીય એમએલ ફોર હોય તો સમચતુષ્ફલકીય કોઈ પણ બની શકે લીગેન ની એનઘાતને આપણે નીચે લખીએ જે આપણે સંતુલન અચળાંક કેસી જેવું જ મૂલ્ય છે એટલે જેમ કેનું મૂલ્ય વધુ થાય તેમ સ્થાયીતા કેવી થવાની વધવાની જે ચાર બાબત ઉપર ડિપેન્ડ કરે પહેલું મધ્યસ્થ ધાતુઆઈનનો ઊંચો ચાર્જ જેટલો એફી પ્લસ ટુ એફી પ્લસ થ્રી એમ બનશે એમ વધારે લિગેન્ડ જેટલા વધારે બેઇઝ વધારવા જેટલા લિગેન્ડ વધુ એટલું બેઇઝ વધે ત્રીજું છે સંકીર્ણની રચનામાં રીંગ નિર્માણ કિલેશન મતલબ કે રીંગનું નિર્માણ થવું જોઈએ જેને કિલેટિંગ સંયોગ તો મિત્રો આ ત્રણે ત્રણ બાબતો બરાબર યાદ રાખવી ફરીથી એકવાર મધ્યસ્થ ધાતુઆયનનો પણ ઊંચો ચાર્જ લિગેન્ડની વધારે બેઝ વધારવા અને લિગેન્ડની સંકીર્ણની રચનામાં રિંગ નિર્માણ ક્લેશન થવું જોઈએ ઓકે ચાલો આ સાથે જ અહીંયાનો આપણો સેશન સમાપ્ત કરીએ જય સ્વામિનારાયણ